Shri Ramachandram Sharanam Prapadye Shri Ramadutam Sharanam Prapadye Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Shri Ram Jay Ram Jay Jay Ram Mangal Bhavana Amangal Hari Mangal Drava Voso Dasarath Ajira Bihari Shri Ram Jay Ram Jay Jay Ram Jay 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 Hanuman Gosai Jay Jay Kripa karo Guru Deva ki nahi Kripa Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Shri Ram Jay Ram Jay Jay Ram Boliye महाराज की जय सर्वप्रथम हमारा माटे मातृतुल्य मोटा बहन भागु बहन ने समाधि ने मारा प्रणाम આ ભંડારા નિમિત્તે આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા અખેગઢ મહંતના અખેગઢ મંડળના મહાન શ્રી એમના પ્રતિનિધિ તુલસીદાસજી બાપુ માનવ મંદિરથી પધારેલા પૂજ્ય ભક્તિરામ બાપુ શૈલ ખંભાળિયાથી પધારેલા પૂજ્ય મહંત બાપુ ઈપાવડલીથી પધારેલા પૂજ્ય જસુ બાપુ રોયલથી પધારેલા બાપુ આપ પણ કાત્રોડી મંડળના પૂજ્ય મહંત બાપુ રોયલથી પધારેલા બાપુ આપ સૌ મારા સમાજના સૌ પૂજ્યની વડીલો માતાઓ તરેડ ગામના સૌ ભાઈ બહેનો સતી સેવકો અન્ય સૌને મારા પ્રણામ જય સિયારામ
સૌએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. મને અહીંયા તરેડ આવું એટલે હરિરામ મામા યાદ આવે, હરિરામ બાપુ, અને અમારા મોટા ફઈબા રામભાઈ ફઈ, પછી નાણદાસ બાપુ યાદ આવે. રામાયણની કથા ગાનારા શાંતિરામ બાપુ યાદ આવે, એમના ભાઈ નંદલાલ બાપુ, અમદાવાદમાં મિલમાં કામ કરતા મંગળદાસ બાપુ એ યાદ આવે, વિષ્ણુ બાપુ યાદ આવે, વિષ્ણુ બાપુના મોટા ભાઈ શું નામ, મોહનદાસ બાપુ યાદ આવે. એટલે કે અહીંના તમામ સંતો, બાકી નામ રહી જાય, એ બધાનું મને સ્મરણ થાય. અને અમારા મોટા ફઈબા રામભાઈ ફઈબા અને હરિરામ બાપુ એ તલગાજરડામાં વ્યાખ્યાન કરવા આવતા, એમના વ્યાખ્યાન સાંભળીને ક્યારેક ક્યારેક હું રામકથામાં પણ એમની વાતો કહું છું. અને છેલ્લે છેલ્લે ભજન તરફ જેનું જીવન ગતિ કરી ગયું એવા અમારા મનુ બાપુ, બહુ જ ભાવ, એમની શું વાત કરું, મનુ બાપુ તો આ ભૂમિને મારા વંદન. મને બરાબર યાદ છે હમણાં ભક્તિરામ બાપુએ યાદ કરાવ્યું તેમ કે જ્યારે કેરીની સિઝન તરેડમાં આવતી ત્યારે નદીને કાંઠે બે આંબા હતા, બે ત્રણ આંબા, એમાં જ્યારે કેરીઓ પાકે ત્યારે રામભાઈ ફઈ એમ કહેવડાવે કે તલગાજરડાથી છોકરાઓને બોલાવો, અને એ કેરીઓ ખાવા માટે અમે અહીંયા 15-15 દિવસ રોકાતા. સુરજરામ બાપુ હાજર છે, બંસી બાપુ હાજર છે, એક મોટો ઓરડો હતો બાપુનો, હરિરામ બાપુનો, જ્યાં પગ પેટી રાખતા ને ત્યાં કેરીનો દાબો નાખતા બાજુમાં, અને અમે અહીંયા કેરી ખાવા માટે આવતા. એ રસનો આ પ્રતાપ છે કે અમે આજે જગતને રામરસ પીરસી રહ્યા છીએ. એવી જ રીતે કાંતરોળી અમારા બીજા ફઈબા અંબા ફઈબા જેજરામ બાપુ, જેજરામ બાપુ રામાયણના ઉપાસક, કરશનદાસ બાપુ એમના મોટા ભાઈ કાંતરોળી મહાન, એ રામાયણના બહુ જાણકાર, પણ એનામાં તડફડ બહુ, એક ગાને બે કટકા, પણ ગજબના સાધુ. એમની પરંપરામાં તુલસીદાસ બાપુ અને જેજરામ બાપુની પરંપરામાં અમારા દીનુ બાપુ, અન્ય બીજા બાપુઓ અને અત્યારે ભક્તિરામ બાપુ, કેટલી મોટી માનવ સેવા આ સાધુ કરે છે. પણ કોઈની પરવા રાખ્યા વગર આટલી મોટી સેવા થાય. એટલે કાંતરોળીમાં પણ જ્યારે આંબા પાકે ત્યારે હું જાતો, અને અંબાભાઈનો મેળો હતો આ બાજુ હસ્તીમાં, બે માં જેજરામ બાપુની પૂજા ઉપર હોય, મારી પૂજા ઉપર હોય, અને ત્યાં અમે કેરીની સિઝનમાં હું ઘણું રોકાતો. પછી સાંજના હંમેશા કરશનદાસ બાપુના ઢોરે ત્યાં બેઠક જાગે. મેં સંસારમાં બહુ ફેર્યો છું બાપ, મહેમાન ગતિ તો બધી જગ્યાએ હોય, પણ મારા સાધુ સમાજની બે જગ્યાની મહેમાન હતી, એક કરશનદાસ બાપુ અને જેજરામ બાપુનું ખોરડું. બાપુ
8-8, 10-10, 15 દિવસ સુધી સાધુને જવા ન દે, એના ખડિયાને હંતાડી દે કે નહીં જવાય, નહીં જવાય, નહીં જવાય. અને બીજું ગોરસ, અમરદાસ બાપુની મહેમાન ગતિ. આ હિપાવડલીમાં જમનાદાસ બાપુ, આ બધાના મેં દર્શન કર્યા, એની સાથે બેઠો એનો મને આનંદ છે. અખીગઢ હરિવલ્લભ બાપુ, એમનો તો બહુ ઓછો પરિચય, પણ મણિરામ બાપુ, એ વસંત બાપુ તો આપણી પાસે નથી અત્યારે, નહીંતર હોત તો આ સભા વધારે શોભિત થઈ હોત. આ બધા સાધુઓની વચ્ચે બચપણમાં રહેવાનું મળ્યું. કાતરોડીમાં તો બાપુ ખાટલા નખાય સાંજે, આ બધું સાધુ બેઠા હોય, અને સત્સંગમાં બીજો કોઈ નહીં, અંદરના સત્સંગો ચાલતા હતા, એવી ઊંડાણથી વાતો આ બધા સંતો કરતા. એવી જ રીતે ઢોરે સાવરકુંડલામાં અમારા દેવકુર ફાઈબા, એ પણ એક ઢોરો. મારે આ ભૂમિકા એટલા માટે બાંધવી પડે છે કે આપણે સૌએ આપણા આ પૂર્વજોને સમય સમયે યાદ કરવા જોઈએ. આપણે સાધુમાં કાંઈ શ્રાદ્ધ બ્રાદ્ધ હોતું નથી, કરીએ ઠીક હૈ, માનું શ્રાદ્ધ નાખીએ કે અમાસનું કરીએ કે એ બધું કરીએ, પણ આપણે વિધિવત ક્યાંય કોઈ શ્રાદ્ધ કે ઉત્તર ક્રિયા કે તર્પણ કે હોમ આપણામાં કશું આવતું નથી. પણ આ આપણા પૂર્વજો, આપણા સાધુ સમાજના આશીર્વાદથી આપણે જો ઉપર આવ્યા હોઈએ તો સમયે સમયે એને યાદ કરવા, એ જ મોટામાં મોટું શ્રાદ્ધ છે. બે દિવસ પછી, એકાદ દિવસ પછી શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે. તો બધા કરતા, સાધુ સમાજ કરતા, એ રોટલા ઘડનારી અમારી સાધુની માતૃશક્તિને મારે પ્રણામ કરવો. 8-8 દિવસ બાપુ સાધુને જવાની, રોટલા તો કોણ ટીપે? કૃષ્ણદાસ બાપુને ઘરે કે જયરામ બાપુને, એ માવડીઓ જ રોટલા ટીપતી હોય. અને ચૂપ રહીને આપણા વૈષ્ણવ સાધુ સમાજમાં ભગવાનની કૃપાથી આપણે બોલતા થયા, ગાતા થયા. આજે બધા સાધુ કથા કરે છે, યુવાન સાધુ છોકરાઓ કથા કરે છે, સંતવાણી ગાય છે, આ દીપકથી લઈને કેટલાય આપણા સાધુ, પણ આપણે ગાતા અને બોલતા થયા એના મૂળમાં મને એમ લાગે છે કે આપણી માવડીઓનું મૌન છે, એ સાવ ચૂપ. આ ભાગુબહેનના પ્રસંગમાં આપણે છીએ, મેં તો આ મારી મોટી બહેન એને ક્યારેય બહુ બોલતા સાંભળ્યા નથી, સાવિત્રી માને કોઈ દિવસ બોલતા સાંભળ્યા નથી, અમૃત માને બોલતા. આ બધાની પાછળ જો કોઈ મોટું પરિબળ કામ કરી ગયું હોય તો આ માતુશ્રીઓનું મૌન કામ કરી ગયું. અને રામાયણમાં વધારેમાં વધારે મૌન પાત્રો સ્ત્રી પાત્રો છે, જે બોલતા જ નથી. રામાયણનો એક ગાયક તરીકે ત્રિભુવન દાદાને મેં ક્યારેય બોલતા નથી સાંભળ્યા, એ તો કાંકીડીમાં ક્યારેક વળી મહાભારતની વાતો કરતા ને હવે એ માટે અમારે કાંકીડી કથા છે. પ્રભુદાસ બાપુ થોડી વાતો કરે પણ અધિકારીની પાસે, અમુક જે ક્રોસ કરે એને માપવા નીકળે એને તો જવાબ જ ના આપે, એવું બધું હતું. અમારે ઈશ્વર કાકા તડફડ કરે એનું થોડુંક એવું ખરું. પણ આ બધાના મૂળમાં માતૃતુલ્ય ભાગુબહેનના ભંડારો છે, ત્યારે મારે એ માતૃશક્તિને યાદ કરવી છે કે રામચરિત માનસમાં વધારે વધારે મૌન રહ્યા હોય પુરુષ પાત્રો કરતા, એ માતૃશક્તિ છે. પહેલો કાંડ બાલકાંડ. બાલકાંડમાં ચાર માતૃશક્તિ સાવ મૌન છે.
સીતાજીની સ્તુતિ છે બાલકાંડમાં, તાકે જુગપદ કમલ મનાવો છે. પણ સીતાજીને બાલકાંડમાં બોલતા આપણે બહુ ઓછા સાંભળીએ છીએ, અથવા તો કથાની અંદર સંદર્ભો લઈને બે પંક્તિની વચ્ચેની જગ્યા ગુરુ કૃપાએ ખોજીને અમે સીતાજીને બોલતા કરીએ, એ વક્તાઓની વાત છે. પણ સીતાજી બાલકાંડમાં મૌન છે. કદાચ સીતાજી તો તમને બોલતા દેખાય, પણ માનો એનું મૌન કદાચ સંભળાય, પરંતુ લક્ષ્મણજીના ધર્મપત્ની ઉર્મિલા કેટલા મૌન છે, એ તો સાવ મૌન છે. ભરતજીના ધર્મપત્ની માંડવીજી બિલકુલ મૌન છે. શત્રુઘ્નના ધર્મપત્ની શ્રુતિકીર્તિ બિલકુલ મૌન છે. તો બાલકાંડમાં આ બધા જ માતૃ, આ તો બહુ મોટો વિષય છે, આના ઉપર કલાકો બોલી શકાય, પણ મારે તો આ માતૃશક્તિ નિમિત્તે ભંડારો છે એટલે માતૃશક્તિની વંદના કરવી છે. મેં કોઈ કથામાં કહ્યું છે કે મૌન ત્રણ પ્રકારના હોય. એક ક્રિએટિવ મૌન હોય, સર્જનાત્મક. કોઈનું મૌન ઘણી વસ્તુ પ્રગટ કરતી હોય, સર્જનાત્મક ક્રિએટિવ મૌન છે. ઉનાની પાસે તપોવન એક જગ્યા છે, બાપુ આપ ગયા છો ઉનાની પાસે, ત્યાં એક સંન્યાસી રહેતા, વર્ષોથી મૌન. ડાયાબિટીસ ઘણો હતો, હું અવારનવાર જતો, ઉનાની કથા મારો ઉતારો ત્યાં રહેતો એ બાપુ, મૌની બાપુ. એક વખત અમે ઘણા લોકો ત્યાં હતા ત્યારે મેં લખીને આપેલું કે આ સંન્યાસીનું એટલા બધા વૃક્ષોનું રોપણ કર્યું, એણે એટલું બધું વૃક્ષો વાવ્યા, ત્યારે મેં એમ કહેલું કે બાપુ આ તમારા મૌનને લીધે થયેલું ઉપવન છે. એક ક્રિએટિવ મૌન, મૌન સર્જનાત્મક હોય, કંઈક નિર્માણ કરે. મને ત્રિભુવન દાદાની કૃપાથી એવું સમજાય કે ઉર્મિલાનું જે મૌન છે રામાયણમાં એ સર્જનાત્મક છે, એ ક્રિએટિવ છે, એ ઘણું નિર્માણ કરે છે. મને બાપુ યાદ છે, કૃષ્ણદાસ બાપુના ઢોરે અમે બેસતા ત્યારે એ ખાટલા નાખીને બેઠા હોય અને મારી પાસે જયજરામ દાદા, તો બાપા તો કાંઈ બહુ આગ્રહ ન કરે, એ તો મૂંગા જ આશીર્વાદ આપે, પણ કૃષ્ણદાસ બાપુ અને પીપળી જમનાદાસ બાપુ હોય, ગોરસ્તી અમરદાસ બાપુ હોય, આ બધા મહાપુરુષો હોય, મને આ પેઢી બહુ યાદ આવે, ખબર નહીં આ પેઢી જતી રહી સાહેબ, જેના પગમાં બેસવાનો મને બહુ અવસર મળ્યો, આ બધા જ જતા રહ્યા. આવી મહેમાન ગતિ નથી દેખાતી. ખેર દેશકાળ બધી જગ્યાએ અસર કરી ગયો, પણ આ તો ગજબના સાધુઓ હતા. તો ત્યારે મને શોભતી સુલોચના હેમ સિંહાસને કટી મુખ કંકરી વાત કીધી. આ છંદ બાળપણમાં હું ગાતો અને કૃષ્ણદાસ બાપુ મને એમ કહે કે આ બોલ, આ છંદ બોલ. આટલા વૃદ્ધોની વચ્ચે મારી પાસે એ છંદ એ બોલાવતા, એમાં ઉર્મિલાની વાત, એનું જે મૌન છે એ ક્રિયાત્મક સર્જનાત્મક છે. મૌન ઘણું કરી શકે. આ બાપુએ વળી યાદ કર્યું એટલે કે યુનોમાં કથા હતી અને એક ક્રિટિકે, એક આલોચકે, ઘણા ન ગમે ને બાપુ કે આ બાવું ત્યાં કેમ પહોંચી ગયું, બાવું ત્યાં કેમ પહોંચ્યું, પછી બીજું કાંઈ ન ગોતી શકે એટલે શું કે ત્યાં યુનોના કોઈ અધિકારી હાજર હતા, એ કોઈ ત્યાં હતા, કારણ કે સૌને રાજી થવા માટે કંઈક તો મુદ્દા કાઢવા પડે, એ રાજી કેમ રહે. એ વાત જ્યારે મારી પાસે આવી ત્યારે મેં એમ કર્યું કે ખેડૂત જ્યારે વાવણી કરતો હોય ત્યારે કોઈ હાજર નથી હોતું. કોઈ હોય છે હાજર ત્યાં? એક હળ
ખેડુ દાણાની કોથળી મોટામાં મોટા બે તત્વો જેમ પાંચ તત્વોની બાપુ રોયલવાળા બાપુ હમણાં વાત કરતા હતા બે તત્વો હાજર હોય છે વસુધા અને વાદળ મારું કામ યુનોમાં કોઈને હાજર રાખવું નહોતું વાવણી કરવાનું એક માર્ગીનું બાળક ક્યાં વાવણી કરી શકે છે મારે કોઈને હાજર નહોતા રાખવાના એવી જ રીતે કેમ્બ્રિજની કથા પછી ક્રિટિકો એવું બોલ્યા કે એમાં કોઈ હતા મારો એક જ જવાબ કે હું તો બીજ વાવવા ગયો હતો મારે એની એ હોય તો બીજ વવાય નહીં વાતો એ ચડાવી દે અને એને બીજ મંત્રની ખબર શું પડે સાહેબ બીજ મંત્ર જપીએ સદા જ્યો જપત મહેશ તુલસી વિનય પત્રિકામાં જે ને રામ મંત્ર ને બીજ મંત્ર તો મારું કામ તો વાવણી કરવાનું હતું ત્યાં એ બધાને હાજર રાખવાનું થોડું હોય મારે તો ખેતર વસુધા અને વાદળ ઉપર ધ્યાન રાખવાનું હતું તો મારો કહેવાનો અર્થ એ છે સાહેબ કે ઘણા મૌનો સર્જનાત્મક હોય ગાંધીજી અઠવાડિયે એકવાર મૌન રાખતા હતા એણે કેટલું મોટું સર્જનાત્મક કામ કર્યું એના મૌને તો ઉર્મિલાનું મૌન સર્જનાત્મક છે એ ઘણું નિર્માણ કરે તે કરશનદાસ બાપુ જ્યારે મને કહેતા ત્યારે ઉર્મિલા અને સુલોચના ઉર્મિલા લક્ષ્મણના પત્ની ને સુલોચના મેઘનાથની પત્ની એ બે માતૃશક્તિનું વર્ણન એ વખતે ત્યાં કરતો અને આ વડીલો રાજી થતા એની પાસે શું કહેવાનું પણ એ રાજ બાપુ આપણને ખબર નથી બાપુ અને માનસ પિયુષમાંય નથી અને જે માણસની મોટી મોટી વાતો કરતા હોય કે અહીંયા આમ છે અને અમારું આ સંશોધન છે એ બધાએ સમજી જવું જોઈએ કે જેજારામ બાપુ કૃષ્ણદાસ બાપુ આ બધા જ્યારે રામાયણના અર્થો કાઢતા હતા એ ક્યાંય નથી એનો હું સાક્ષી છું આપણે શું યાર થોડું ઘણું વાંચી લીધું એટલે શું આપણે માણસ હંસ થઈ ગયા છીએ આપણા સાધુએ માણસના હંસ કોઈ દિવસ ન થવું માણસના કાગ ભૂસુંડી થવું આપણે હંસ થવા જન્મ્યા જ નથી જરૂર અમારે નિંબાર્કમાં તો હંસ પરંપરા છે એનો અનાજ પણ આપણે તો ભૂસુંડી થવું છે કાગ ભૂસુંડી થઈ અને રામગુણગાન ગાવાના છે આ બધાનો હું સાક્ષી છું તો ઉર્મિલા એનું સર્જનાત્મક મૌન ત્રણ પ્રકારના મૌન એક ક્રિએટિવ અને બીજું એક મૌન હોય છે પોઝિટિવ અને એક નેગેટિવ મૌન નકારાત્મક મૌન ઘણા માણસો નકારાત્મક મૌનનો અર્થ કે એ બોલવા જાય તો કાંઈ એમાં આગળ કહી શકાય જ નહીં એવી સ્થિતિ હવે શ્રુતિ કીર્તિ એ તો વેદનું પ્રતિનિધિત્વ કરે શ્રુતિ એટલે વેદ અને જેની વેદ જેટલી કીર્તિ છે એવા શત્રુઘ્ન મહારાજના ધર્મપત્ની જે શ્રુતિ કીર્તિ છે એનું મૌન નેગેટિવ છે નકારાત્મક છે નકારાત્મક એટલે આટલા વર્ણનો પછી વેદ નેતિ જ કહે યતિ કહે જ નહીં એ નકારાત્મક મૌન છે આમ નહીં આમ નહીં આટલું વર્ણન કર્યું પછી કંઈક નહીં તું એવો નહીં તું એવો નહીં એ નકારાત્મક નેગેટિવ મૌનની આચાર્ય છે અમારા રામાયણની શ્રુતિ કીર્તિ પરંતુ હકારાત્મકનો મૌન પોઝિટિવ મૌન એની આચાર્ય છે ભરત પત્ની માંડવીજી જે હા હકારાત્મક પોઝિટિવ મૌનના અને જાનકી તો ધૈર્ય અને સહનશીલતા રૂપી મૌન ધીરજ રાખે નહીં બહુ બોલ ન કરે બોલ કરે ને એની શક્તિ ખતમ થાય એટલે ધીરજ ઓછી થાય બહુ બોલ કરે એની સહનશક્તિ સીતાજી એમના આચાર્ય તો ભાગુબેનના સ્મરણમાં મારે તો એ માતૃશક્તિનું મૌન ગાવું છે આ બેનને અમે કાંઈ બહુ બોલતા સાંભળ્યા નથી સાવિત્રમાં તો કાંઈ બોલે અથવા તો અમારી બધી જ સાધુ કોઈ પણ ની માતા એ સાધુ શું કામ ચાલો ને બધા હું કથાઓમાં કયા કરું ઘણા લોકો અમારી પાસે આવે કે બાપુ સાધુનો મહિમા આપ એટલો બધો ગાવ છો પણ અમે તો સાધુ થઈ શકતા નથી ત્યારે હું એટલું જ કહું કે સાધુ ન થવાય તો વાંધો નહીં સાધુ ના થઈ જાઓ
સાધુ થવું કહી શકન શારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસ દીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ નિજ મુખ કહે સિરુનાય બાર હિ બાર ચરણની બ્રહ્મપુર નારદ ગયે તે ધન્ય તુલસીદાસ આસ બિહાય. જે આપણે સાધુ ન થઈ શકીએ પણ સાધુના તો થઈ શકીએ. તો આ બધી જ બધાની વાત તમે ગામડામાં જોજો, ઘરની અંદર રહેલી કોઈ માં બેન દીકરી એ વધારેમાં વધારે ચૂપ રહેતી હશે, મૌન હશે. પુરુષ જ અત્યારે કળિયુગ છે એટલે ઘણી જગ્યાએ અપવાદો હોય કે એ જ વધારે બોલે, પુરુષ બિચારો બોલી શકે જ નહીં એવું પણ એ અપવાદ છે, એ સિદ્ધાંત નથી. આપણે ત્યાં માતૃશક્તિમાં એક જ માતૃશક્તિને આપણે મુખર બનાવી છે અને તે સરસ્વતીને. આ સિવાય ભવાની મૌન છે, લક્ષ્મી મૌન છે, આ બધા જ નવે નવ દુર્ગામાં ક્યારેક સમરાંગણ કરે છે પણ લગભગ મોટે ભાગે મૌન પાત્ર. એક સરસ્વતીને મુખર કર્યા આપણા શાસ્ત્રોએ કે તમે બોલો અને એ સરસ્વતી બોલે છે. તો આ મૌન માતૃશક્તિની વંદના મારી દૃષ્ટિએ ભાગુબેનના ભંડારો આ નિમિત્તે છે. અયોધ્યાકાંડમાં જાઓ આપ તો ઘણું બોલ્યા, ચોક્કસ બોલ્યા, અને એને બોલને લીધે રામ વનવાસ સર્જાણો. પણ એ ઘટના ઘટી ગયા પછી કઈ કઈ મૌન છે, એક પણ નિવેદન કઈ કઈનું. અયોધ્યાકાંડને છોડીને જાઓ ને અરણ્યમાં ને કિષ્કિંધામાં ને સુંદરમાં ને લંકામાં કોઈ જગ્યાએ કઈ કઈમાં ભગત બાપુ કાગ બાપુ લખી ગયા કે ભલે વિશ્વવારુણી પ્રગટ્યો મથ્યો જેદી યુદ્ધથી અયોધ્યાનો. અયોધ્યાનો સમુદ્ર જે દિવસે કઈ કઈ મથ્યો આખી બાજી પલટી નાખી. ભલે વિશ્વવારુણી પ્રગટ્યા મથ્યો ઉદધી અયોધ્યાનો, આ બધું કઈ કઈએ કર્યું પણ ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળે ક્યાંથી. આ ભરત ભારતને ભરત જેવા સાધુની ભેટ માં કઈ કઈ વગર મળત નહીં. એ કઈ કઈ મૌન છે, આટલી મુખર મંથરા ચૂપ છે. મને તો આ વખતે આ લાસ્ટ કથામાં પૂછવામાં આવેલું કે બાપુ મંથરા કેમ ક્યાંય દેખાતી નથી, ભગવાન એને મળ્યા કે નહીં. મેં કહ્યું કે મને ગુરુકૃપાથી એવું લાગે છે કે અમિત રૂપ પ્રગટે તે હિ કાલા. ભગવાને અયોધ્યાના પાદરમાં દરેક લોકોને જેનો જેવો ભાવ એવી મુલાકાત આપી, એમાં મંથરાને પણ મારો ઠાકુર મળ્યો. જો રામ મંથરાને ન મળે તો કદાચ તલગાજાડું રામ કથા ન કરે નહીં. રામની દ્રષ્ટિમાં સમશીતલ નહીં ત્યાગહી નીતિ, એ નિયમ છે. તો એ રીતે કઈ કઈને કઈ કઈનું મૌન અયોધ્યાકાંડમાં. સુમિત્રા સાવ મૌન, થોડુંક બોલ્યા છે લક્ષ્મણજીને આશીર્વાદ આપવા માટે. લક્ષ્મણ રજા લેવા ગયા ત્યારે આશીર્વાદમાં બાકી ચૂપ. માં કૌશલ્યા જ્યારે સમય મળે ત્યારે થોડુંક બોલ્યા, બાકી મૌન છે. મારી દૃષ્ટિએ મૌન એ વાણીનો વિષય છે જ નહીં, મન એ માનવીના મનનો વિષય. એટલે ક્યારેક એવું લાગે તો ગમે તેટલું આપણું લાંબુ મૌન હોય તો એ બોલવામાં કોઈ મૌન તૂટતું નથી, કારણ કે વાણી સાથે જોડાયેલો વિષય છે જ નહીં. એટલે કૌશલ્યા ક્યારેક બોલવા જેવું હોય ત્યારે બોલે, પૂત પથ્ય ગુરુ આયસુ હઈ. એમ લાગ્યું કે અયોધ્યાની સભામાં કોઈ નિર્ણય નથી આવતો ત્યારે માં કૌશલ્યા તુરંત મૌન તોડે કે હે ભરત, ગુરુદેવ કહે ને બેટા એ પથ્ય ગણાય, એનું માની લો, એનું માની લો, એનું માની લો. તો માં કૌશલ્યા મૌન છે, કઈ કઈ મૌન છે. સુમિત્રા તો એકદમ ઓછું જ બોલનારા પાત્ર છે. તો અયોધ્યાકાંડમાં ત્રણ માતૃશક્તિ મૌન ધારણ કરીને બેઠી છે. અરણ્યકાંડમાં આપણે જાઓ તો રામચરિત માનસના આધારે થોડીક ચોપાઈઓ અનસૂયાજી બોલ્યા છે, બાકી માં અનસૂયા મૌન છે, બિલકુલ ચૂપ છે. અત્રી બોલે છે નમામિ ભક્ત વત્સલમ. અનસૂયાજી કોઈ સ્તુતિ નથી કરતા, રામની સાથે કોઈ વાત નથી કરતા. અનસૂયા કે પદ ગઈ સીતા, સીતાજી અનસૂયા માને પગે લાગવા ગયા ત્યારે
અનસૂયા સીતાને કેન્દ્રમાં રાખીને આ જગતની માતાઓને નારીનો ધર્મ શું છે એટલા માટે થોડાક મુખર થયા. બાકી અનસૂયા મૌન છે. અનસૂયાનો અર્થ એ થાય કે જે કોઈની ઈર્ષા ન કરે એવું પાત્ર, એનું નામ અનસૂયા. કારણ કે ઈર્ષા કરવા માટે, નિંદા કરવા માટે મૌન તોડવું પડે. મૌન નિંદા ન થઈ શકે, બીજું બધું નિંદા કરે, પણ એને બોલવું જ પડે. કોકને ગાળો દેવા માટે મૌનમાં ઠીક છે, ઘણા આમ આમ કરાય, પણ એમાં જામે નહીં, એ તો મૌન તોડીને આવી આપે તો જ એ આખું એનું પેલું થાય. એમાં નિંદામાં અનસૂયા શું કામ મારી દ્રષ્ટિએ મૌન છે? કારણ કે અનસૂયા છે, અસૂયાથી મુક્ત છે. અત્રિ મહારાજ, એનો અર્થ પણ ડોંગરે બાપાએ કહ્યું કે જે ત્રણેય ગુણોથી પર છે, રજોગુણ નથી, તમોગુણ નથી, પરંતુ અત્રિ બોલ્યા છે સ્તુતિમાં, એક લાંબી સ્તુતિ કરી. તો અરણ્યકાંડમાં, ત્રીજા કાંડ અયોધ્યાકાંડમાં આટલા પાત્રોમાં, અરણ્યકાંડમાં અનસૂયા મૌન છે, અને બીજી, હા એક રહી ગયું, બાલકાંડમાં અહલ્યા મૌન છે. કેટલી વાણીને વિરામ આપીને પડી ગયેલી આ શિલા. એ તો જ્યારે રામે એને પ્રગટ કર્યા ત્યારે બોલ્યા, મેં નારી અપાવન પ્રભુ જગ પાવન, રાવણ રિપુ જન સુખદાયી, એ બોલ્યા. બાકી અહલ્યા બિલકુલ મૌન છે. તો અરણ્યકાંડમાં માં અનસૂયા મૌન છે, અને બીજી શબરી મૌન છે, બિલકુલ મૌન પદ. એ તો રામ આવ્યા ત્યારે બોલ્યા કે કેહી વિધિ અસ્તુતિ કરો તુમારી, અધમ જાતિ મેં જડ મતી બારી. રામ આવ્યા ત્યારે બોલે. અને આમ હામો રામ હોય ને તો મૌન નહીં રાખવું, બોલવું. હામાં વામ ઊભા હોય ને તો એની હારે બોલતા હોઈએ તોય ચૂપ થઈ જવું, એની હારે બહુ બોલવું નહીં. મેં પ્રભુદાસ બાપુની ઘણી વખત વાત કરી, વળી પાછું સાધુ સમાજ છે એટલે કહું. આ અમારે રાતોલમાં રામદેવ પીરનો પાઠ હતો, અને અમારા ગામના પટેલ બાલુ હતા, ખીમાભાઈ એક મંત્રી હતા અમારા, એ જગન્નાથ સાહેબ, અને એમાં ગગુભાઈ એક આહિર સમાજના વડી, એ બહુ જૂની વાતો કરે, પાઠ પ્રસાદીની વાતો કરે, સાધુને ન સમજાય એવી બધી વાતો કરે, સાધુને સમજવી ન હોય એવી વાતો કરે, અને એ રામદેવ પીરનો પાઠ ને એવું બધું કરે. તો રાતોલ તો અહીંયા, હમણાં હું રાતોલ થઈને જ આવ્યો, એ રસ્તો સારો છે એટલે, ત્યાં પાઠ હતો. અને ત્યાં અમારા કાનોભાઈ, અમે મનસારામ બાપુ બહુ બહુ, ઓહો હો, કાનો અને મનસારામ જો ભેગા થાય બાપુ પતે, હિમાલય હલી જાય સાહેબ. એવો મનસારામ બાપુ તો કોઈનું સહન ન કરે, ગજબના મારા સાધુડા હતા હો સાહેબ. ઓહો હો, આ સમાધિઓનો પ્રતાપ છે સાહેબ, કે કોઈ ઉપાધિ રહેવા દીધી નથી આ સમાધિ. મનસારામ બાપુ કેવા ગજબ. તો અમારા તલગાડામાં આત્મારામ બાપુ, જે જે રામ બાપુ, હા જાદવદાસ બાપુ, હરિદાસ બાપુ, ભીખારામ કાકા, આ બધાને યાદ કરું આજ, આ બધાનું કેટલા કેટલા મહાપુરુષો છે. તો એ બધી જ મારી માવડીઓ મૌન રહે ને. તો અહીંયા પાઠ હતો ને બાલુ હતા પટેલ, એમ કહે પ્રભુદાસ બાપુ આવવું જોઈએ. પ્રભુદાસ બાપુ કહે કે ભાઈ અમે હનુમાન ચાલીસાના પાઠ કરીએ ને રામાયણના પાઠ કરીએ, અમને બીજા બહુ પાઠ ફાવે નહીં, ને તમે જાઓ. નહીં નહીં બાપુ, તમારે આવવું જોઈએ, આવું. પરાણે બાપુને લઈ ગયા, એ પ્રભુદાસ બાપુ ગયા. હવે એ પણ એક વિધિ છે, લોકોની સાધના જુદી જુદી રીતે હોય, એવું હોય જે હોય, એ પાઠ માંડ્યો અને જ્યોત પ્રગટાવી, એ બધું જે થતું હોય એ બધું થયું. બરાબર જ્યોત આમ ઘણી પ્રગટી ગઈ, અને પછી બધા જે ભેગા થયેલા સત્સંગીઓ અથવા તો પાઠ પ્રસાદીના જે અધિકારીઓ હતા, એમાં પછી વાતો શરૂ થઈ. એમાં એક વડીલ બોલ્યા કે મને આ જ્યોતમાં રામદેવ પીરનો ઘોડો દેખાય છે. ઘોડાને બીજે જગ્યા ન મળી તે જ્યોત ઉપર આવ્યું.
આ બનેલો પ્રસંગ છે. હોનો ભાવ એને એવું દેખાણું હશે, અમે ઇનકાર ન કરી, કારણ કે અમારા રામાયણમાં એમ લખ્યું છે, જાકી રહી ભાવના જયસી. તો જે એનો મનમાં ભાવ જાગે એ દેખાય હોય એટલે બોલ્યા હોય, તો સ્વાભાવિક છે એ સાચા છે કે આમ મને ઘોડો દેખાય, લીલુડો ઘોડો દેખાય છે. વળી બીજો બોલ્યો કે મને તો ડાલીબાઈ દેખાય છે, ડાલીબાઈ દેખાય. ત્રીજો બોલ્યો મને નેત્રાંદે દેખાય છે. ચોથો કે નહીં નહીં નહીં, નેત્રાદી નથી, કપડાં તો જુઓ હરજી ભાટી છે. વળી પાંચમો કે આ દેવ, અમારા ગામના બે ત્રણ જણા તો હાવ ભાળી ગયા જે ગામ. વળી મુખ્ય પાટના ઉપર બેઠા હતા એણે વળી કાંઈક કીધું, અમારા ગામના મંત્રી હતા એણે વળી કાંઈક કીધું. અને બાપુ સાવ મૌન, પ્રભુદાસ બાપુ આમાં પડે જ નહીં અને આમાં પડાય જ નહીં. જેને આવું બધું દેખાય ને એને રામ બહુ ઓછો દેખાય. એટલે બાપુ સાવ ચૂપ. પછી બધાએ કીધું, પ્રભુદાસ બાપુ તમને સુખ દેખાય છે? ભાઈ મને રહેવા દો અને હવે ઘણું મોડું થયું છે, હું નીકળી જાઉં. તો કે નહીં બાપુ, તમારે તમારે બોલવું જ જોઈએ. તો કીધું કાના, કાનાના ઘરે પાઠ હતો, કાના મને આમાં ઘોડો નથી દેખાતો, એ બધું સાચું છે દેખાવું જોઈએ, પણ મારી એટલી સાધના નથી જેટલી કાના તારી છે. મને આમાં ઘોડો નથી દેખાતો, નેત્રાદે નથી દેખાતી, ડોલીબાઈ નથી, અરજી ભાટી દેખાતા નથી, મને કોઈ દેખાતો, મારા ભાગ્ય નહીં. મને આમાં એક જ દેખાય છે કે આમાં ઘી ઓછું થઈ ગયું છે, દીવો ઓલાઈ જશે એના કરતાં ઘી પૂરી દો. આટલું કહીને બાપુ નીકળી ગયા. આ આ બનેલો પ્રસંગ છે. આ કાનાભાઈએ મને કહેલી વાત છે, જે જેને ઘરે પાઠ હતો મને કે બાપુ નીકળી ગયા. રામની સામે બોલાય, જ્યાં ત્યાં ભામની સામે ન બોલાય, રામની સામે. ભામ એટલે જેને કંઈ ખબર જ નથી, જેને જેને સાધુના દોષો જ. ભગત બાપુ બહુ કથી વાદરનો મંડપ હતો બાબુભાઈ, અને અમારા સાધુનો મંડપ, અમારે મોહબતપરાના ગોવિંદરામ બાપુ સંધ્યા પૂજા કરે સાંજે બેઠા બેઠા, મેં એ દ્રશ્યો જોયા. ને અમુક કાક બાપુ આવ્યા કથી વદર, એને આરામ ખુરશી આપી અને બાપુ બેઠા, અને પછી કીધું બાપુ કાંઈક સાધુનો મહિમા. તો કે સાધુનો મહિમા શું કહું, પણ સાધુથી અવળા હાલે એનો મહિમા કહું, કે નોર લઈને વાણ બોલ્યા અને જેણે સાધુના છિદર ખોલ્યા. કિંમત લઈ લે, મજદૂરી લઈ લે અને પછી વાણને બોળી નાખે. નોર લઈને વાણ બોળ્યા પછી સાધુના છિદર ખોળ્યા અને જેને રંકને પાડોશીને બહુ રોળ્યા, ગોજારા એના આંગણા. એ આંગણું સાધુનું નથી, એ ભગત બાપુ એ સાધુનું. હું નાનો ના મેં સાંભળ્યું, બાપુના કંઠે સાંભળેલું, આરામ ખુરશી પર બેઠા બેઠા ભગત બાપુ બોલે. તો મારો કહેવાનો અર્થ એ છે કે સાધુઓની રામની સામે બોલવાનું, તો શબરી રામની સામે બોલી, અધમ તે અધમ અધમ અતિ નારી, હું તો અધમ છું. ત્યાં બોલ્યા. અરણ્યકાંડ સંક્ષેપમાં ત્યાં શબરી મૌન છે. કિષ્કિંદાકાંડમાં બે વ્યક્તિ, માતૃશક્તિ જ મૌન છે કિષ્કિંદામાં. એક વાલીની પત્ની તારા બિલકુલ ચૂપ છે. થોડુંક બોલી, સોનુપતિ જી નહીં મિલા સુગ્રીવા, તે દઉં બંધુ તેજ બલ સીવા, કૌશલેશ સુત લક્ષ્મણ રામા, કાલહી જીતી શકઈ. વારીને કહે છે, પતિદેવ મારો ચૂડલો ન તૂટે એટલે વિનંતી કરું છું કે આ રામ અને લક્ષ્મણ કોણ છે? તરુણો મારી જ બોલ્યો વાલ્મીકી રામાયણમાં કે રામ કોણ છે, રાવણ સમજી જા. તું 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 નથી સમજતો કે મેં આ રામનું ફણા વગરનું બાણ અનુભવ્યું છે. વાલ્મીકી રામાયણમાં કહે છે કે આ સામા આ તરુણો રૂપ સંપન્ન સુકુમાર. એ જ શ્લોક વિશ્વામિત્રજી હમણાં રામરક્ષા સ્તોત્ર બાપુએ યાદ કર્યા, તો રામરક્ષા સ્તોત્રમાં એ શ્લોક, મારી જ વાળો શ્લોક વાલ્મીકીનો ઉતારવામાં, તરુણો રૂપ સંપન્ન સુકુમારો મહાબલો પુંડરીક વિશાલાક્ષો ચીર કૃષ્ણ જિનાંબરો ફલમુલાશીનો દાંતો તાપસો બ્રહ્મચારીનો પુત્રો દથરસ દથરસ્ય તો પ્રાતરો રામ લક્ષ્મણ. તો કિષ્કિંદાકાંડમાં વાલી પત્ની તારા એટલું જ બોલી, પતિ
સુગ્રીવ જેને મળીને આવે છે ને એ કોઈ સામાન્ય નથી, કાળના પણ કાળ છે. તમે એની સાથે લડવાનું બંધ કરો, મારું અહેવાતન તૂટે નહીં. એટલા માટે આટલું બોલ્યા, બાકી એ મૌન રહ્યા છે. અને પછી તો મૌની માતૃશક્તિ તારાની સામે વાલીના નિર્વાણ પછી જ્યારે એ બહુ રડે છે ત્યારે મારો રામ બોલ્યો કે છીતી જાલે પાવક ગગન સમીરા. જે રામને બોલતા કરે એ મૌન કેટલું મોટું હશે. રામને ફરજ પાડે કે તમારે હવે અહીંયા બોલવું પડશે અને મારો પ્રગટશો તનતવ આગેશો. આ જે પાંચ તત્વનું શરીર બેનું છે તું જોને તારી સામે છે, એને મેં કાંઈ નુકસાન નથી કર્યું. અને જીવ તો નિત્ય છે, એ તો મારો અંશ છે, એ મારી વસ્તુ નિત્યની સામે આવી ગઈ, એમાં તું રો કકળાટ શું કામ કરે. ત્યાં ભગવાન રામ આને તારાને જ્ઞાન થયું. તો કિસ્કિંદા કાંડમાં તારા મૌન છે. અને એક બીજી સ્વયંપ્રભા નામની એક પ્રજ્ઞાવાન સ્ત્રી, જ્યાં હનુમાનજી બધા વાનરોને લઈ જાય છે, જે બુદ્ધિની ગુફા છે, ચિત્તની ગુફા છે, બુદ્ધિની ગુફા છે, જે મેં ગત કથામાં કહ્યું, એ પોતે મૌન છે. કિસ્કિંદા કાંડમાં, સુંદરકાંડમાં જ્યારે જાનકીજીને બહુ ભીડ પડી, એને બહુ કષ્ટ થયું, ત્યારે ત્રિજટાએ મૌન છોડ્યું છે. ત્રિજટા બોલ્યા છે, એના પહેલાં ત્રિજટા ચૂપ છે. રોજ સીતાજીને મળવા જાય અને માં જાનકી પણ જ્યારે અત્યંત થયું ત્યારે જ બોલ્યા છે. તો સુંદરકાંડમાં ફરી એક વખત જાનકીજી મૌનને ઓટલે બેઠા છે અને ત્રિજટા પણ મૌન છે. પછી લંકાકાંડમાં આપણે જઈએ તો મંદોદરી મૌન છે. જ્યારે જરૂર પડી ત્યારે રાવણને ક્યારેક વિસ્તારથી ક્યારેક સંક્ષેપમાં એમણે રાવણને ઉપદેશ આપ્યો છે, બાકી મંદોદરી મૌન છે. અને છેલ્લે બોલ્યા પછી મંદોદરી સાવ ચૂપ છે. એ વિભીષણની સાથે એ વખતનું જે બંધારણ હશે, એ વખતની જે નીતિ હશે કે ગાદી ઉપર જે રાજા હોય એની એની સાથે એને જોડાવવું પડે. એટલે રાવણ ગયા પછી વિભીષણ રાજા થયો એટલે મંદોદરી એની સાથે જોડાવવું પડ્યું. પરંતુ મંદોદરીનું કોઈ નિવેદન લંકાકાંડમાં ક્યાંય દેખાતું નથી. રાવણના નિર્વાણ વખતે આ જન્મ તે પાપ ઘુમાઈ, આખું જીવન મારા પતિનું પાપમાં ગયું છે, એને તમે નિર્વાણ આપ્યું એવા રામ બ્રહ્મ નિરામયમ કહી અને ભગવાન રામની સ્તુતિ કર્યા પછી મંદોદરી લંકાકાંડમાં મૌન છે, ક્યાંય બોલતા નથી. ઉત્તરકાંડમાં તુલસીદાસજીની વાણી મૌન થઈ જાય છે. પાયો પરમ વિશ્રામ, ત્યાં એની સરસ્વતી મૌન. એટલે મને દરેકની માતૃશક્તિ, ઘરમાં બહેન દીકરી અને માં, એ પુરુષોની, ભાઈ હોય દીકરો હોય બાપ હોય, પુરુષોની તુલનામાં કોઈ પણ સમાજ, હું ખાલી સાધુ સમાજની વાત નથી, કોઈ પણ સમાજની માતૃશક્તિ માત્રામાં મૌન હોય છે. અને એનું મૌન ઘરને હાંચવતું હોય છે, એનું મૌન ચૂલો પેટાવતું હોય છે, એનું મૌન તાવડી ઉપર રોટલા ઘડતું હોય છે, એનું મૌન પોતાના આંગણાને પરબ કરીને તરસ્યાને પાણી પાતું હોય છે, એનું મૌન બધાને રોટલો આપતું હોય છે. તો માતૃશક્તિનું મૌન એ બહુ જ મહત્વનું છે. એમાંય મારે કહેવું, મારો સાધુ સમાજ બેઠો છે અને એનું બાળક છું, એટલે કહું, મેં તો આ બધું અંબામાં ફઈનું મૌન, દેવકુરમાં તો ફઈ તો બિલકુલ ચૂપ થઈ ગયા હતા, પછી હાવ મૌન થઈ ગયા. હું ક્યારેક ઢોરે જાઉં એટલા રાજી થાય, અને કાંઈ પણ પૂછીએ, કાંઈ ફૈબા કાંઈ જરૂર, કાંઈ બાપા નહીં, તું આવતો રહેજે, બસ તું આવતો રહેજે. અંબામાનું મૌન. અમારા સાધુઓ બહુ બોલ્યા, હા, વેદ ન બોલે એટલે મારા સાધુ બોલ્યા છે, એટલું બોલ્યા છે. આપ ફાડી નાખ્યું સાહેબ સાધુની વાણીએ, પણ એ સાધુઓની માતૃશક્તિ બહુ જ ચૂપ રહી છે. એ મૌનનું દિવેલ, આ સાધુ ઘીનો દીવો, અમુક ધર્મમાં મીણબત્તી દીવો હોય છે, અમુક ધર્મમાં કંઈક બીજો દીવો હોય છે. મારે કોઈને આલોચના થઈ કે, પણ આનું બાપુએ બહુ સરસ કહ્યું કે મારો સાધુ એ તો ઘીનો દીવો. સાધુ બહુ સારું. આ
અખેગઢ બાપુ ગયા પછી મારે કહેવું કોને કંઈક લખો તો હનુ બાપુ, નહીતર તો અખેગઢ બાપુને વસંત બાપુને કહીએ એટલે એ ધડાધડી એવું પદ લખે એટલું સરસ લખે. હવે એના પછી આ હનુ બાપુ એટલે હું આ તુલસીને તુલસીદાસ બાપુ હો મંચ ઉપર પછી તો હું તુલસી કહીશ, પણ અત્યારે તો તું બેઠો છું એટલે. અને હું પૂછું કે હનુ બાપુ કેમ દેખાતા, તો કે હમણાં યાત્રા કાઢે છે, નામ લઈ જાય છે, બધાને આમ હું પૂછતો છું બાપુ કે કેમ દેખ, કારણ કે એ કાંઈક ને કાંઈક આ ગોવિંદ અને સાધુનો જે અંતરો કેવો સરસ કીધો એણે. પાછું મીટરમાં છે બાપુ, અમુક જગ્યાએ મીટર આપણે સાધુનું મીટર બીટરની એસી તેસી, હા આપણે કાંઈ બહુ બીજું એના બંધારણ આપણને લાગુ જ ન પડે કોઈ સાધુ તો. તો બાપુને હું કહું એને કેટલી બહુ મોટી વાત કરી નાખી તમે, શું શું શબ્દો છે અંતરો, હા હા આ બધું મીટરમાં છે ને થોડું જો નીતિનભાઈ તો સાહિત્ય નહીં ખરેખર એ એક ગજું છે, નીતિનભાઈનું એક ગજું છે સાહેબ, એટલે એ પ્રમાણપત્ર આપી શકે કે એ તમે. ના ઘીના દીવાવાળું શું કોડિયાનું શું ગમે તે કાંઈ બહુ સારું ભાઈ ભાઈ વાહ સાધુ સાધુ ઘીનો દીવો સાધુ ઘીનો બહુ સરસ બહુ જ દો સરસ, એ તમે લખતા રહેજો બાપુ બહુ સરસ લખતા છે મારો સાધુ, મને બહુ ગમે આમ એનો. એમણે સાધુ ચલતા એ જે લખ્યું, પછી હરિ આપણે વસંત બાપુ એ બેરખો લખ્યો, એને ધ્યાન સ્વામી બાપુ, આ બધા બહુ સુંદર રચનાઓ આપણે આપણે. અને દીપક બધાને બરાબર ન્યાય આપીને પાછો ગાતો દીપક બાપુ ન્યાય આપીને ગાતો. તો મારે તો એટલું જ કહેવાનું હતું કે માતૃ સ્મરણ છે ત્યારે કેટલી માતૃશક્તિ મૌન રહે છે એનું આ પરિણામ છે. જમીન બોલતી નથી ને એટલે કોટડા ફૂટે છે. જમીન ખેડૂતને પૂછે ને કે બાજરો વાવ્યો, ઘઉં વાવ્યો, કપાસ વાવ્યો, માંડવ્યું, એ બોલે જ નહીં, વવાઈ ગયું. અને પછી મૌન છે ધરતી, ખાંડી રહી ખૂંદી રહી ખમે માતા પૃથ્વી, અને વાઢી રહી ખમે વનરાય, કઠણ વચન તો મારા સાધુ સહે. તો આ ધરતી બોલબોલ નથી કરતી એટલે ઉગે છે, અને કેવી ફસલ પાક એના મૌનને લીધે. વાદળાઓ બોલે, આકાશ બોલે નહીં, આકાશ કોઈ દિવસ ન બોલે. અને મેં તો બહુ હિંમત કરીને આ બધાના આશીર્વાદ લઈને આ જેને જેને મેં અહીંયા યાદ કર્યા ઘણા રહી ગયા, પણ જેને જેને એની એના એના આશીર્વાદથી મેં બહુ સાહસિક નિવેદન કર્યું છે કે આકાશની અંદર એક બ્લેક હોલ છે, એમાં બધું જ વયું જાય છે. વિજ્ઞાન કહે છે એક બ્લેક હોલ છે આકાશ, એની આજુબાજુમાં બધું ઓળું ઓળું અંદર વયું જાય, પણ સાધુ એ વ્હાઇટ હોલ છે, એ સફેદ હોલ, એમાં આખી દુનિયાને દોડી દોડીને અંતે સાધુ પાસે આવવું જ પડે. નજીક આવ્યો એટલે ગયો, નજીક આવ્યો એટલે વ્હાઇટ હોલમાં ગયો, કારણ કે એ વ્હાઇટ હોલ છે. જો બ્લેક હોલ આટલું કામ કરી શકતું હોય તો સાધુની પાસે તો કેટલી મોટી ઉર્જા હોય છે. પણ જેમ ભક્તિરામ બાપુએ કહ્યું તેમ કે આપણે સાધુ છીએ એનો ગૌરવ તો લઈએ, પણ અત્યારે કલી પ્રભાવ છે ત્યારે આવતી પેઢી વધારે ને વધારે સાધુતા દેખાડે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના, કારણ કે એની બહુ જરૂર. સાધુ નહીં હોય તો આ બધું હળગી જશે સાહેબ, આ અમે અમારા વખાણ કરવા નથી બેઠા, આ બધું હળગી. સાધુ નહીં હોય તો આ કાંઈ ટકશે નહીં, કોઈના તપે કોઈના ભજનથી કોઈના પહેલાંથી આ બધું જ ટકેલું છે. સાધુ પાસે બે હોય, એક દિમાગ હોય, આપણે દિલ અને દિમાગ એ બેનો જે વસ્તુ છે મેં કથામાં કહી હતી કે દિમાગ એ હંમેશા હંમેશા એ એ એ જુદી જ રીતે વિચારે,
જાણવાની વાતો કરે. મારે આ જાણી લેવું, મારે આ દિમાગ હંમેશા જાણવાની વાત અને દિલ છે એ જીવવાની વાત કરે. સાધુ દિમાગ નથી, સાધુ સમાજનું ધડકતું હૃદય છે. એ ધડકે છે. આ અમારા વખાણ કરવા માટે નથી, પણ મેં આ પેઢી જોઈ છે. હું 80માં વર્ષમાં પ્રવેશ કરવાનો છું, એટલે મેં હું તમને કમસે કમ 60 વર્ષની હાંભરણ તો કહી શકું, 65 વર્ષની હાંભરણ કહી શકું. આ એક આખી પેઢી મેં આપણા મહંતો તમે જુઓ, અત્યારે ભગવત કૃપા છે, જોવાની મહંતાય બધી આવી છે. નહીંતર એ પણ એક પેઢી હતી કે જ્યારે મેળા મંડિત થતા હોય, કૃષ્ણદાસ બાપુ બેઠા હોય, આ બધા સંતો બેઠા હોય, એ મહંતો બેઠા હોય, મણિરામ બાપુ બેઠા હોય, અને અમારે મંડપમાં એ પહેલાં મહંતોને બોલાવવા પડે અને પછી ભંડારામાં ખીચડીમાં ઘી કેટલું આપવું એના પાવળા નક્કી થતા. હા, પાવળા નક્કી કરો, એ મહંતો કરે કે કેટલું મોટું પાવળું ઘી ખીચડીમાં નાખવું. એ બધું આમ આમ નાના નાના ટબુડિયા ન હોય અમારે, એ બધા અમારા મહંતો નક્કી કરે, એના બધાનો ઉતારા હોય. ખેર દેશકાળ પ્રમાણે બધું ફર્યું અને અમુક ઈચ્છવા યોગ્ય પરિવર્તનો એ આપણે સ્વીકારવું પણ જોઈએ. પરંતુ હજી સમાધિ પકડાઈ રહી છે, એ બહુ સારું. સમાધિ પકડાઈ રહી છે એ બહુ સરસ થયું છે. નહીંતર ઘણી જગ્યાએ એવા તર્કો આવ્યા કે ભાઈ આપણે અગ્નિ સંસ્કાર કરીએ તો દેશકાળ પ્રમાણે ક્યારેક એવી પરિસ્થિતિ હોય તો કરવું પડે, આપણે પ્રેક્ટિકલ થવું પડે. પણ સમાધિનો મહિમા, એમાં ગજબ મહિમા છે. તો આજ માતૃ સ્મરણમાં મારે આટલા મૌન તમારી સામે મૂકવા હતા. હું એ પોતે મૌન છું અત્યારે. આ તો આવા સમયે તો હું બોલું જ, અમુક સમયે બોલું, નહીંતર મારું ચાતુર્માસનું વર્ષોથી મૌન ચાલે છે. પહેલાં એક મહિનો શ્રાવણમાં રહેતો, હવે ચાતુર્માસનું મૌન. નવરાત્રિ પૂરી થાય પછી ઘણા લોકો કહે તમે ત્યાં થોડું બોલ્યા હતા ને, અમારે ત્યાં તારી પાસે નથી બોલવું, લે નથી બોલવું, તારી સામે હું બોલવું, તારી સામે શું બોલવું. જે રાફડામાં એરવું હોય ને એ રાફડા પાસે બોલાય, જે રાફડામાં કીડીયું જ નીકળે એની અમે બોલીને શું કરવાનું છે. નથી બોલતો. ઘણા આવા તર્કો કરે ને, તમે ત્યાં તો બોલ્યા હતા બાપુ અને અહીંયા કેમ ન બોલે, એ મારી મરજી. તો એટલા માટે મેં સાધુનો સમ હોય ત્યારે તો હું મૌન બૌન શું, અને આપણું મૌન એ વળી કેવું હોય. ઠીક છે, બધું મૂંગા રહીએ એટલું સારું કે આપણા મૌન. પણ એટલું યાદ રાખજો, મૌનને વાણીને કોઈ સંબંધ. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે જે સાધના દ્વારા તમારું મન પ્રસન્ન રહે એનું નામ મૌન છે. તો આજના આપણી બધી જ મૌન માતૃશક્તિને મારી અંજલિ છે. અને પછી તો તને છોકરાઓ મનુબાપુને બોલતા તો તમે સાંભળ્યા જ હોય, મહેશે નિરુએ આ બધાએ, પણ મનુબાપુ એ પછી છેલ્લે છેલ્લે ચૂપ થઈ ગયા, ચૂપ થઈ ગયા, વધારે બોલતા જ નહીં. હું બહુ યાદ કરું મનુબાપુ. આ મા તો અમારી બેન એટલે યાદ આવે, પણ મનુબાપુનું બહુ યાદ કરું. નાનદાસ બાપુ સાવ મૌન સાહેબ. નાનદાસ બાપુ મહાભારતના અંક ઈ વખતે 6 અંક ભાગ 7 ભાગ ગીતા પ્રેસના મહાભારતના નાનદાસ બાપુ લાવેલા, સાવ મૌન સાધુ. પગે ચાલીને મહુવા જાય, હું હોઉં ત્યારે પગે લાગુ રસ્તામાં તલગાડા. આ બધા સાધુડા. તરેડ એક 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 મહત્વનું સાધુનું સ્થાન છે સાહેબ. શાંતિરામ બાબુ રામાયણના કથાકાર હતા, સારી કથા કરતા. અને શાંતુરામ બાપુનો દીકરો ગુજરી ગયો ને, ગાંજો બહુ પીતો, એને યાદ કરી લો ને યાર. ગણપત 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 ગજબનો ગણપત હો. હા, આ ગણેશ પૂરા થયા પણ એ ગણપત જ યાદ આવે છે. આજથી ગણેશજી તો ગયા પણ એ ગણપતે મારી પાસે આવે છે. ભગવાન વિષ્ણુ બાપુ હતા બધા, મોહનદાસ બાપુ ને કેવા સાધુડા હતા. તો સાધુનો મહિમા કોણ ગાઈ શકે ને, આપણે તો ગાઈએ તો ઠીક છે, પણ જે ગવાયો છે એ ગવાય નહીં, એને ક્યાંય ગોવો ન પડે. એટલું આપણું આપણે આપણું ધ્યાન રાખવાનું છે. બાકી તો આપણે જીવ છીએ. પણ રખો પાપ, તમે જુઓ હું કહું કે
અસુરોનો નાશ કરવાનો હોય તો ભગવાન એક એક ઘડીમાં કરી નાખે. અમારે રામાયણમાં લખ્યું, પ્રકૃતિ બિલાસ સૃષ્ટિ લઈ, આખી સૃષ્ટિ સમાપ્ત થઈ જાય એક પ્રકૃતિ ભંગમાં. એ તત્વ રામ છે. બીજું, ધર્મ સ્થાપન કરતા એને કેટલી વાર લાગે? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. એ ધર્મનું સ્થાપન કરવું રામકૃષ્ણને કેટલો સમય લાગે? એ આવીને ઊભો રહી એ ધર્મનું સ્થાપન, કારણ કે પોતે ધર્મ વિગ્રહ છે. એ આવીને ઊભો રહે એટલે ધર્મ ઊભો રહે. પણ ગીતામાં ત્રણ વસ્તુ માટે હું અવતર્યો, એમાં મુખ્ય કારણ કોઈ હોય પરમાત્માનું આવવું, એ અસુરોનો સંહાર નથી, ધર્મનું સ્થાપન નથી. આપણા માટે બહુ જ આનંદનો આ વિષય છે, પરિત્રાણાય સાધુના. અને એમાંય પાછું સંત શબ્દ ઓછો વાપર્યો બાપુ, સાધુ, કારણ કે સંતના તો હવે રહેવા. સંત અને સાધુ કોઈ ફરક નથી, બંને રામાયણે બંને શબ્દોને. નહીતર ઘણી વખત આપણે કહેતા હોય અમારે તો આટલા સંતો ને અમારે તો આટલો, હાવ જ એક જ હોય અને એનો પરિવાર હોય આટલા જ, હાવ જ હોય જ્યાં ત્યાં. બાકી રોજડા તો બહુ કુદાકુદ કરતા હોય છે સાહેબ, ખબર ન પડે એમ રોડના આડા પડે, ગાડીને એક્સિડન્ટ કરાવે, માણસ મરી જાય ને એને કાંઈ વાગે નહીં, કુદીને રો. હમણાં મારે ત્રણ રોજડા, લવકુ બાપુ હું ક્યાંથી આવતો, ત્રણ રોજડા નીકળે. એ તો આ નરેશે વળી ગાડી હરકી કરી, પણ એ હમ કહ્યો કે ત્રણ તો નીકળશે, એક ગયું, બીજું ગયું, ત્રીજું ગયું. સાધુ એ તો અને બૌદ્ધ ધર્મ અમારે બંતેજી બેઠા છે. હું શ્રાવસ્તીમાં બુદ્ધ પર બોલતો હતો, જ્યાં બુદ્ધ ભગવાને ચાતુર્માસ કર્યો, ત્યાંના બૌદ્ધો એક, આપણે જેમ ઓમ શાંતિ શાંતિ શાંતિ, એનું મને બહુ ગમ્યું એટલે મેં કથામાં શરૂ કર્યું. એ સાધુઓ મળે એટલે ઝૂકીને કહે, સાધુ સાધુ સાધુ, બહુ અદ્ભુત વાત છે. તો નથી મફતમાં મળતા બાપા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા મનવા નથી. અમારો બોઘો કુંભાર તલગાજડામાં હતો પ્રજાપતિ, એને ઘરે ચાકડો અને બાપુ એ બધું વાસણ કરતો, અને એનું વાહન ગધેડું ચાલકું ને એ બધું. એ બોઘો ભાઈ રહ્યો ત્યાં સુધી મેં એને કહેલું કે તું આ ચાકડો અને ઘાટ ઘડવાનું કામ બંધ નહીં કરતો, તારો ધંધો ન હાલે તો અમારી મર્યાદામાં હું તને મદદ, પણ તું કરતો. અને મને સમય મળે ત્યારે હું એને ઘરે જઈને બેસું અને હું ત્રણ જ કહું કે એક તો તાવડી બનાવી દે, આ મારી માંગ હોય એની, એક તો તાવડી બનાવ, એક કોળીઓ બનાવ, આ બધી મારી એ ત્રણ વસ્તુ, બે ત્રણ વસ્તુ હું કહું ને એ તરત બનાવી દઈ. મને કે બાપુ તાવડી જ તમે શું કામ બનાવો? બોલે અમારા સાધુની તાવડી બહુ તપેલી હોય છે, એણે અમે બહુ રોટલા સમાજને ખવડાવ્યા છે, એટલા માટે સાધુનો મહિમા ખૂબ. બીધી હરી હર કબી કો બી દબાની, કહત સાધુ મહિમા સકુચાની, સો મોસન કહી જાત ન કૈસે, સાગ બનીક મની ગુણગન જય છે. એવો સાધુનો મહિમા છે. તો એવા માતૃશક્તિ ભાગુબેનની ચેતનાને એની સમાધિને પ્રણામ કરીને, સમાજની તમામ માતૃશક્તિને મારી શ્રાદ્ધ પક્ષમાં શ્રદ્ધાંજલિ. અને બીજું, મેં દીપકને કહેલું કે ભાઈ સંતવાણી તો રાત્રે પ્રસાદ લીધા પછી મોડી શરૂ થાય, મારે કાલ વહેલી સવારે 5 વાગે નીકળી જવાનું છે સ્પેન જવા માટે વિદેશમાં, એટલે હું સંતવાણીમાં નહીં બેસું, પણ ધર્મસભા પૂરી થાય ત્યારે તને ગમે એવું એક ભજન સંભળાવી લે, એટલે મને સંતવાણીનો લાભ મળી જાય. ફરી એક વખત મંચ ઉપર બેઠેલા સૌ સંતોને સાધુઓને મારા પ્રણામ. આ બધા મારી માતા તુલ્ય, પિતા તુલ્ય, બધા વડીલો બેઠા છે. મને ખબર નહીં બાપુ, હું કથામાંય વડીલોને યાદ કરું, કારણ કે મને દેખાડે કે આ લોકોએ આપણને ખભા ઉપર બેસાડ્યા છે, એણે ખભા ઉપર બેસાડ્યા અમારી. કેટલાને યાદ કરું સાહેબ, પણ મને યાદ આવે બહુ. તો
સમગ્ર સાધુ સમાજને પ્રણામ કરી મનુબાપુ હરિરામ બાપુ એમના જે સતી સેવકો હોય ગામના સૌ ભાઈ બહેનો આપ સૌએ આ ભંડારામાં બહુ જ સાથ આપ્યો. અમારે ભાઈ કૃષ્ણા રેસ્ટોરન્ટવાળા રમેશભાઈ છે ને બેઠા છે ને, હા આ બધા બધું મને કહેતા હતા કે બધા બહુ સારા આખા ગામે બહુ સાથ આપ્યો અને આ મંદિર બહુ સરસ તરેડનું બની ગયું. જરા પગથિયા મારા માટે તકલીફ પડે પણ મંદિર સરસ બન્યું. હા ગામનું મંદિર મેં કેટલું જોયું, એમાં વારા અમારે મનુબાપુનો હરિરામ બાપુનો હોય પછી શાંતિરામ બાપુનો એ બધાના વારા હોય. ગામનું મંદિર વર્ષોથી આમ રહ્યું. હું મનુબાપુને પૂછું કે આ મંદિર કેમ તમારા ગામમાં આટલા કેટલા સારા સદ્ધર ખેડૂતો મંદિર કેમ નથી બનતું? મને એક જ કહે ચાલો અયોધ્યાને રામ મંદિર થશે ને પછી આ થશે, આ એનો જવાબ. પણ બાવો બોલ્યો એનું સાચું પીડ્યું, રામ મંદિર થયું એના પહેલાં તરડે કરી નાખી. આ તરડ મને યાદ આવે કેટલી ત્રણ કથા કરી તરડમાં, ત્રણ કરીને. એક તો વડલાની નીચે કનકેશ્વરીમાં ને કનકાઈ માનું જે છે કે એમાં એક રૂમમાં મારો ઉતારો હતો, એમાં એક કૂવો હતો ને એક બાથરૂમ હતો અને એમાં મારું ત્યાંથી બહાર નીકળું એટલે વડલાની નીચે વ્યાસપીઠ એક ઈ કરેલી પછી બે બીજી કરીને ત્રણ થઈને. ગામને ખબર છે કે નહીં ચાર કથા કરી. વાહ વાહ બહુ સર. હા માધુભાઈ ત્યાં મારો ઉતારો હતો એની ડેલી. હા ચાર કથા તરેડ લઈ ગયું, આપ્યું કાંઈ નહીં. આખા ગામને મારા સાધુડાઓનો આશીર્વાદ, ગામમાં એકતા બની રહે બધું રહે અને મોસમ વરસાદ પણ સારા થયા છે અને ખળામાંથી દહમો ભાગ કાઢજો, માણું માપ કાઢજો, મંદિરે પુનઃ ખૂબ પ્રસન્નતા સાથે સમાધિને વંદન કરીને આપ સૌને પ્રણામ. જય સિયારામ.